हेलो एवरीवन, आ वीडियो ની અંદર આપણે 2 ડાયમેન્શનલ એરે વિશે ડિસ્કસ કરીશું. 2 ડાયમેન્શનલ એરે એ મલ્ટી ડાયમેન્શનલ એરે નો સબ પાર્ટ છે, જે આપણે આના પહેલાના વિડિયો ની અંદર જોયું હતું. હવે સૌપ્રથમ 2 ડાયમેન્શનલ એરે ની સિન્ટેક્સ જોઈએ તો ડેટા ટાઈપ, ત્યારબાદ એરે નું નામ, ત્યારબાદ રો સાઇઝ અને કોલમ સાઇઝ. ડેટા ટાઈપ છે એ કોઈ પણ વેલિડ ડેટા ટાઈપ હોઈ શકે છે, જેમ કે ઇન્ટીજર, કેરેક્ટર, ફ્લોટ. એરે નું નામ છે એ કોઈ પણ વેલિડ આઈડેન્ટિફાયર નહીં હોઈ શકે છે. જ્યારે રો સાઇઝ અને કોલમ સાઇઝ છે એ કોઈ પણ પોઝિટિવ ઇન્ટીજર કે પોઝિટિવ કોન્સ્ટન્ટ હોઈ શકે છે. આપણને સૌને ખ્યાલ છે કે આપણે સિંગલ ડાયમેન્શનલ એરે સિન્ટેક્સ ની અંદર માત્ર એક જ ડાયમેન્શન લેતા હતા. હવે એવી જ રીતે તમે એક સેકન્ડ ડાયમેન્શન લો છો તો 2 ડાયમેન્શનલ એરે બની જાય છે. આવી જ રીતે તમે 3 ડાયમેન્શનલ એરે લેવા જાઓ તો એની માટે તમારે 3 ડાયમેન્શન લેવી પડે છે, અને જેને તમે અહીંયા આગળ માત્ર સ્ક્વેર બ્રેકેટમાં તમે ત્રીજી સાઇઝ મૂકો તો એ 3 ડાયમેન્શનલ એરે બની જાય છે. આ ઉપરાંત અહીંયા તમે જોઈ શકો છો કે આપણે 2 ડાયમેન્શનલ એરેના એક્ઝામ્પલ લખેલા છે. એ એક્ઝામ્પલમાં તમે સૌ પ્રથમ જોશો તો ઇન્ટીજર એ 3 3, એનો મતલબ કે આ એક એરે છે જે 2 ડાયમેન્શનલ એરે છે, જેની ડેટા ટાઈપ ઇન્ટીજર છે, અને એની અંદર 3 રોઝ અને 3 કોલમ્સ, એટલે ટોટલ 3 × 3 9 એલિમેન્ટ્સ અવેલેબલ છે. હવે આપણને સૌને ખ્યાલ છે કે એરેના દરેક એલિમેન્ટ છે એ સિક્વન્સિયલ લોકેશન ઉપર સ્ટોર થયેલા હોય છે. તો તમે સિક્વન્સિયલ લોકેશન ઉપર સ્ટોર થયેલા હોય તો એ એરે કંઈક આવો તમને દેખાય છે. હવે એરેની ઇન્ડેક્સ 0 થી સ્ટાર્ટ થાય છે, એટલે કે 0 નંબરની રો, 1 નંબરની રો અને 2 નંબરની રો, એવી રીતે 0 થી 2. એવી જ રીતે 0 નંબરની કોલમ, 1 નંબરની કોલમ અને 2 નંબરની કોલમ. હવે તમે અહીંયા જોઈ શકો છો કે પહેલા 0 નંબરની રો અને 0 નંબરની કોલમ છે, ત્યારબાદ 0 નંબરની રો, ફર્સ્ટ નંબરની કોલમ, 0 નંબરની રો, સેકન્ડ નંબરની કોલમ, ત્યારબાદ 1 નંબરની રો, 0 નંબરની કોલમ, 1 નંબરની રો, 1 નંબરની કોલમ, 1 નંબરની રો, 2 સેકન્ડ નંબરની કોલમ, 2 નંબરની રો, 0 નંબરની કોલમ, 2 નંબરની રો, ફર્સ્ટ નંબરની કોલમ, 2 નંબરની રો, 2 નંબરની કોલમ. આ એનું મેમરી રિપ્રેઝન્ટેશન હતું, પરંતુ આપણે પોતાની સિમ્પલિસિટી માટે એને કંઈક આવી રીતે સમજીશું. આ 0 નંબરની રો છે, ત્યારબાદ 1 નંબરની રો છે, ત્યારબાદ 2 નંબરની રો છે. એવી જ રીતે આ 0 નંબરની કોલમ છે, 1 નંબરની કોલમ છે અને 2 નંબરની કોલમ છે. એટલે 0 0 0 1 0 2 1 0 1 1 1 2 2 0 2 1 and 2 2. હવે તમે જોઈ શકો છો કે ઇન્ટીજર છે એ 2 બાઇટ ઓક્યુપાય કરે એક એલિમેન્ટ હોય તો, પરંતુ અહીંયા ટોટલ 9 એલિમેન્ટ, એટલે કે 3 × 3 એલિમેન્ટ હોવાથી ટોટલ 18 બાઇટ્સ ઓક્યુપાય તમારો એ નામનો એરે કરશે. ત્યારબાદ તમે કેરેક્ટર સી નામનો એરે લીધેલો છે, જે 2 ડાયમેન્શનલ એરે છે. દેટ મીન્સ આની અંદર ટોટલ 20 એલિમેન્ટ્સ છે, અને આ 20 એલિમેન્ટ્સ ટોટલ 20 બાઇટ્સ ઓક્યુપાય કરે છે. એવી જ રીતે તમે ફ્લોટ એફ નામનો એક 2 ડાયમેન્શનલ એરે ડિક્લેર કરેલો છે, જેની અંદર 4 રો અને 5 કોલમ છે, એટલે ટોટલ 20 એલિમેન્ટ્સ આની અંદર પણ છે. અને એક ફ્લોટ વેરિયેબલ હોય એ 4 બાઇટ ઓક્યુપાય કરતું હોય તો ટોટલ 20 ફ્લોટ વેરિયેબલ્સ અહીંયા ભેગા થઈને તમારો એરે બનાવે છે, તો એ ટોટલ 80 બાઇટ્સ ઓક્યુપાય કરે છે. આ ઉપરાંત 2 ડાયમેન્શનલ એરે ની અંદર આપણે અભી હાલ જોયું એમ કે મેમરી રિપ્રેઝન્ટેશન જે તમારું છે એ આપણે કોલમ રો વાઇઝ જોયું. આવી જ રીતે જો તમે કોલમ વાઇઝ રિપ્રેઝન્ટેશન કરાવવા જાઓ તો પણ એનું થઈ શકે છે. મોટા ભાગનું કમ્પાઇલર છે એ તમારું રો વાઇઝ રિપ્રેઝન્ટેશન કરતા હોય છે, પરંતુ ઘણા જગ્યાએ ઘણા કમ્પાઇલર છે એ તમારા કોલમ વાઇઝ રિપ્રેઝન્ટેશન પણ કરતા હોય છે. એટલે અહીંયા 0 0 0 1 0 2 ની જગ્યાએ
સૌ પ્રથમ 00, ત્યારબાદ 10, ત્યારબાદ 20, એવી રીતે તમે લઈ શકો છો. હવે આપણે ટુ ડાયમેન્શનલ એરેને ઇનિશિયલાઇઝ કેવી રીતે કરાય એ જોઈએ. તો આપણે સૌ પ્રથમ ઇનિશિયલાઇઝ કરતા પહેલા એરેને ડિક્લેર કરવો પડે, જે ડિક્લેરેશન આપણે આગળ જોઈ ચૂક્યા છે. અહીંયા આગળ આપણે ફરીથી એક એરે ડિક્લેર કરેલો છે 2x2, એટલે કે એની અંદર 2 રો અને 2 કોલમ છે. એટલે 0 નંબરની રો થી ચાલુ થઈ 1 નંબરની રો સુધી જશે, અને 0 નંબરની કોલમ થી ચાલુ થઈને 1 નંબરની કોલમ સુધી જશે. એટલે ટોટલ તમારી પાસે 4 કોમ્બિનેશન ઉભા થશે, 00, 01 એન્ડ 1011. આપણે હમણાં જોયું એમ કે હવે આપણે આને આવી રીતે મેટ્રિક્સના રૂપની અંદર જ જોઈશું. તો સૌ પ્રથમ 00 એલિમેન્ટ છે એને આપણે 12 વેલ્યુ આપી, ત્યારબાદ 01 વેલ્યુને 23 વેલ્યુ આપી, 10 વેલ્યુને 0 વેલ્યુ આપી, અને 11ને આપણે -2 વેલ્યુ આપી. હવે એ જ એરેને આપણે સિમ્પલી પ્રિન્ટ કરાયો છે, જેની અંદર આપણે ફોર લૂપ લીધું છે. એક ફોર લૂપ છે આઉટર ફોર લૂપ, જે રો માટે લીધેલું છે, અને ઇનર ફોર લૂપ છે એ કોલમ માટે લીધેલું છે. એટલે તમારી સૌ પ્રથમ ફર્સ્ટ રો માટે દરેક કોલમની વેલ્યુ પ્રિન્ટ કરશે, અને ત્યારબાદ સેકન્ડ રો માટે દરેક કોલમની વેલ્યુ પ્રિન્ટ કરશે. જે તમે અહીંયા જોઈ શકો છો કે 00 વેલ્યુ છે 12, 01 23, 100 અને 11 -2, જે આપણે અસાઇન કરેલી વેલ્યુ છે એ જ વેલ્યુ અહીંયા આગળ તમને મળે છે. આ ઉપરાંત તમે નોર્મલ પ્રિન્ટએફ ફંક્શન થ્રુ પણ આ વેલ્યુને પ્રિન્ટ કરાવી શકો છો, જે હું તમને અહીંયા દેખાડી રહ્યો છું. A00 આવી રીતે પણ તમારું રિપ્રેઝન્ટેશન પ્રિન્ટિંગ થઈ શકે છે. ત્યારબાદ સેકન્ડ વે છે કે જેની અંદર તમે એરેને ડિક્લેર કરો છો, એની સાથે તમે ઇનિશિયલાઇઝ કરો છો. તો સૌ પ્રથમ વેલ્યુ છે એ 00 નંબરની એલિમેન્ટને મળશે, સેકન્ડ છે 01 નંબરને મળશે, થર્ડ છે એ 10ને મળશે, અને ફોર્થ છે એ 11ને મળશે. આ ઉપરાંત તમે એને બીજી એક રીતે દર્શાવી શકો છો, જેમાં તમે જોઈ શકો છો કે રો વાઇઝ રિપ્રેઝન્ટેશન છે, જે ફર્સ્ટ રો માટે અને બીજું છે સેકન્ડ રો માટે. ફર્સ્ટ રોમાં પહેલું ફર્સ્ટ કોલમને મળે, સેકન્ડ વેલ્યુ સેકન્ડ કોલમને મળે. સેકન્ડ રોમાં ફર્સ્ટ વેલ્યુ ફર્સ્ટ કોલમને અને સેકન્ડ વેલ્યુ સેકન્ડ કોલમને મળે. એટલે અલ્ટિમેટલી જ્યારે તમે આ વસ્તુને પ્રિન્ટ કરાવવા જાઓ છો, તો આગળ જે આઉટપુટ મળ્યું હતું એ ટાઈપનું જ આઉટપુટ મળશે તમને. ત્યારબાદ તમે અહીંયા આગળ ફરીથી જ્યારે એરેને ડિક્લેર કરો છો, એની સાથે તમે એનું ઇનિશિયલાઇઝ કરો છો, પરંતુ અહીંયા તમે બધા જ એલિમેન્ટ્સ, ટોટલ 4 એલિમેન્ટ્સ છે, એની સામે તમે 2 જ એલિમેન્ટનું ઇનિશિયલાઇઝ કરો છો. એટલે કે આ તમારું પાર્શિયલ ઇનિશિયલાઇઝેશન થયું. એટલે આવા કેસમાં જ્યારે તમે પાર્શિયલ ઇનિશિયલાઇઝેશન કરો છો, તો બાકી રહેલા જેટલા પણ તમારા એલિમેન્ટ્સ છે એ બધા જ એલિમેન્ટ્સની ઓટોમેટિક વેલ્યુ તમારું કમ્પાઇલર 0 રાખી દે છે. એટલે હવે તમે જોવો છો તો ફર્સ્ટ વેલ્યુ છે એ તમારા 00 નંબરના એલિમેન્ટને મળે છે, અને સેકન્ડ વેલ્યુ છે એ તમારા 01 નંબરના એલિમેન્ટને મળે છે. એટલે કે ફર્સ્ટ રો તમારી ક્લિયર છે, પરંતુ સેકન્ડ રોને તમે ઇનિશિયલાઇઝ કરેલી નથી. તો એવા કેસની અંદર સેકન્ડ રોના બધા જ એલિમેન્ટ તમે 0 થી રિપ્રેઝન્ટ થશે. તમે આ જ વેલ્યુને ફોર લૂપની મદદથી જ્યારે પ્રિન્ટ કરાવો છો, તો તમને આઉટપુટમાં દેખાય છે કે 10 અને 11ની વેલ્યુ છે એ 00 ડિસ્પ્લે થાય છે. ત્યારબાદ ફરીથી તમે પાર્શિયલ ઇનિશિયલાઇઝેશન કર્યું છે, પરંતુ અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આ એક કર્લી બ્રેકેટની અંદર બીજો કર્લી બ્રેકેટ લીધો છે, અને એ કર્લી બ્રેકેટની અંદર એક વેલ્યુ આપી છે, ત્યારબાદ કોમા લખી અને બીજા કર્લી બ્રેકેટમાં એક વેલ્યુ આપી છે. તો આનો મતલબ એવો થયો કે ફર્સ્ટ રો ના ફર્સ્ટ એલિમેન્ટને તમે, એટલે કે 00 એલિમેન્ટને 12 વેલ્યુ આપી છે, જ્યારે સેકન્ડ રો ના ફર્સ્ટ એલિમેન્ટને તમે 23 વેલ્યુ આપી છે, એટલે કે 10 એલિમેન્ટને તમે 23 વેલ્યુ આપી છે. આનો મતલબ એવો થયો કે ફર્સ્ટ રો નો એક એલિમેન્ટ ને સેકન્ડ રો નો એક એલિમેન્ટ તમે ઇનિશિયલાઇઝ કરેલો છે, બાકીના વેરિયેબલ એલિમેન્ટ્સને તમે
ઇનિશિયલાઇઝ કરેલા નથી એટલે આ ફરીથી તમારું પાર્સિયલ ઇનિશિયલાઇઝેશન થયું અને આવા કેસની અંદર પણ બાકી રહેલા જેટલા પણ તમારા એલિમેન્ટ્સ છે એ બધા ઝીરોથી ઇનિશિયલાઇઝ થશે એટલે કે ફર્સ્ટ રોનો સેકન્ડ એલિમેન્ટ 01 અને સેકન્ડ રોનો સેકન્ડ એલિમેન્ટ એટલે કે 11 આ બંને ઝીરોથી ઇનિશિયલાઇઝ થશે તમે એને ફોર લૂપની દ્વારા જ્યારે પ્રિન્ટ કરાવો છો ત્યારે તમને આઉટપુટની અંદર એ બંને વેલ્યુ 00 ડિસ્પ્લે થાય છે જ્યારે બે મેમ્બર જેને તમે ઇનિશિયલાઇઝ કરેલા છે એ 12 અને 23 એ બંને પણ તમને ડિસ્પ્લે અહીંયા આગળ થાય છે અત્યાર સુધી આપણે જેટલા પણ ઇનિશિયલાઇઝેશનના ટાઈપ જોયા એ બધા જ ઇનિશિયલાઇઝેશનમાં તમે જોશો કે આપણે વેલ્યુ પહેલેથી જ આપી દઈએ છીએ તો આ ટાઈપની ઇનિશિયલાઇઝેશનને તમે કમ્પાઇલ ટાઈમ ઇનિશિયલાઇઝેશન કહો છો તો હવે પછી આપણે રન ટાઈમ ઇનિશિયલાઇઝેશન જોઈએ તો એવા કેસની અંદર તમે વેલ્યુઝ છે એ યુઝર પાસેથી લો છો જેમાં તમે રો વાઇઝ પહેલા અને ત્યારબાદ એક રોને દરેક કોલમ વાઇઝ તમે વેલ્યુ લો છો અને એ માટે તમે સ્કેનએફ ફંક્શનનો યુઝ કરો છો જેવી રીતે આપણે નોર્મલ સ્કેનએફ ફંક્શન યુઝ કરીએ છીએ એવી રીતે તમે એરે માટે પણ સ્કેનએફ ફંક્શનનો યુઝ કરી શકો છો અહીંયાથી તમે જે પણ વેલ્યુ લો છો એ વેલ્યુને તમે ફરીથી એક લૂપ લઈ અને એ પ્રિન્ટ કરાવડાવો છો તમે જોઈ શકો છો કે પહેલાં વેલ્યુ આપણે લીધી 12 23 0 2 જે તમારા રિસ્પેક્ટેડ એલિમેન્ટમાં સ્ટોર થઈ અને તમને આઉટપુટમાં ડિસ્પ્લે કરે છે તો આ જે એક્ઝામ્પલ છે આ એક્ઝામ્પલ તમારું રન ટાઈમ ઇનિશિયલાઇઝેશનનું છે ત્યારબાદ એરેની એપ્લિકેશન્સ આપણે જોવા જઈએ તો બે મેઇન એપ્લિકેશન ટુ ડાયમેન્શનલ એરેની છે જે છે મેટ્રિક્સ એડિશન અને મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન આપણે હમણાં જ જોયું કે આપણે કોઈ પણ ટુ ડાયમેન્શનલ એરે છે એને આવી રીતે મેટ્રિક્સના ફોર્મમાં જોઈએ છે તો ભલે એનું રિપ્રેઝન્ટેશન મેમરીની અંદર સિક્વન્સિયલ હોય પરંતુ આપણે એને સમજવા માટે મેટ્રિક્સના ફોર્મમાં જોઈએ છે તો આવા કેસની અંદર તમે મેટ્રિક્સ એડિશન અને મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન ઇઝીલી પરફોર્મ કરી શકો છો હવે પછીના જે પણ લેક્ચર હશે એની અંદર આપણે મેટ્રિક્સ એડિશન અને મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન વિશે અભ્યાસ કરીશું થેન્ક યુ